નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો જે કે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી ચેપ્ટર નંબર ચૌદ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી જેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ લેખ અને લેખકનું નામ છે ચંદ્રવદનજી મહેતા આજે આપણે અભ્યાસ સાથે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું અભ્યાસ પ્રશ્ન એક નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો ઘ તાપી બે લાકડાના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું તો ક ઔરંગઝેબ ત્રણ ભારતમાં થર્મોપો થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો ખ બારડોલી ચાર ભીલ રાજાઓની મોહલત જોવા ક્યાં જવું પડે ક રાજપીપળા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે ઉત્તર પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોના નામ છે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત બારડોલી કામરેજ ડભોલી સિંગળપોર માંડવી ભીમપોર ડુમસ હજીરા અને સોનગઢ બે ખૂટો બેસાડ્યો એટલે શું ઉત્તર અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો થાણું નાખ્યું ચાર અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો ઉત્તર અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો પાંચ સુરત શહેરમાં કઈ કઈ પરદેશીઓ પરદેશી જાતિઓ આવેલી ઉત્તર સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજ વલદા ડચ ફ્રેન્ચ મોગલ વગેરે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો ઉત્તર આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ એક મોજ શોખ ને ખાણી પીણી સહેલાણી જિંદગી ધૂળધાણી બે સોનાની મુર્ત સુરત આ તે શાતુ જહાલ ત્રણ વેડ ડભોલી અને સિંગળપોળ જતા આવતા થાય બપોર બે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે ઉત્તર અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભનો ઉપયોગ કર્યો છે કુરુક્ષેત્રનું મેદાન પાંડવોની ગુફા ભીમની ગદા હેડ બાવન વગેરે ત્રણ આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે ઉત્તર આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે મનમોહક રમ્ય ભમ્ય સોહામણી આહલાદક સંતોની સરચિત્ર સામવેદના શ્લોકોથી અલંકારાયેલી અનસૂયાની જન અને પ્રાંત સ્મરણીય તાપીનો સંગમ મનને મોહ પમાડે એવો છે તેથી એને લેખકે મનમોહક કહ્યો છે રમ્ય ભવ્ય સોહામણી આહલાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતાનો નિર્દેશ કરે છે સંતોની શિરછત સામવેદના શ્લોકોથી અલંકારાયેલી પરમ પરમસખીજન પ્રાંત સ્મરણીય વિશેષણો તાપીના કિનારાથી સંસ્કૃતિ એનો વારસો તેમજ ભારતીય આધ્યાત્મની પરંપરા સૂચવે છે આ આ પાઠમાંથી વાક્યો શોધીને લખો તાપીનો સંગમ કેટલો મનમોહક છે બે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન ત્રણ જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ ચાર સાડી નવસો કિલોમીટરનો કાઠો અમરકંટકથી અહીં સુધીમાં પાંચ તમે અમારે માટે શું શું નથી લાવ્યા પાંચ આ પાઠમાં આવતી કહેવતો લખો ઉત્તર આ પાઠમાં આવતી કહેવતો ડભોલી અને બે આપણે બારણે પારકી લડાઈ પ્રશ્ન બે બંધ બેસતા જોડકા જોડો તેમાં વિભાગ ક એક સૂર્યની પુત્રી તો જવાબ આવશે ત્રણ તાપી બે ખારવા ખલાસી માટે જગમ શહુર તો જવાબ આવશે ભીમપોર ત્રણ ભારતનું થર્મોપોલી તો જવાબ આવશે એક બારડોલી ચાર ભૂતિયા ટેકરા માટે જાણીતું તો જવાબ આવશે પાંચ ડભોલી પાંચ રાણી રૂપમતી જ્યાંથી ગીરી અટારી પર ચડી રહેવાના દર્શન કરતી તો તેનો જવાબ આવશે બે માંડવગઢ પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો એક નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન બને છે તો જવાબ આવશે કેવા બે તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો તો ઉત્તર આવશે કેવી ત્રણ સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે તો ત્રણમાં જવાબ આવશે કયા કયા ચાર

સાદર પ્રણામ આગામી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે પાંચસો ભરવા પડશે તમારી પરવાનગીનો છેલ્લકસો રૂપિયા પાંચસો મોકલશો વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવામાં

ગોલવાડ આનંદપુર તારીખ બાર નવ બે હજાર નોંધ આપનો વિશ્વાસો સ્થાનિક સમાચારમાં છાપવાની અખબાર નોંધ પ્રવાસ પાવન ચોકડી આનંદપુરમાં આવેલા ગણેશ વિદ્યાલયના ચાલીસ બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછા આવી ગયા છે દયાનંદ પટવા થેન્ક યુ બાળ મિત્રો